ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં યાત્રાધામ અંબાજી તરફ જતા માલન દરવાજાથી બ્રિજેશ્વર કોલોની સુધીનો બિસ્માર રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 5 વર્ષથી રોડ ન બનતા લોકોએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે ગત રાત્રે પાલિકા દ્વારા બિસ્માર રોડનું સમારકામ હાથ ધરાયું હતું. કરોડો રૂપિયાના આંધણ બાદ પાલનપુર શહેરમાં એક પણ રોડ સારો કહી શકાય તેવી સ્થિતિમાં નથી. શહેરમાં ઠેર ઠેર બિસ્માર રોડ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં પાલનપુર શહેરના બિસ્માર અને ખખડધજ રોડની સમસ્યાથી પરેશાન થયેલા સ્થાનિકોએ કેમેરા સામે પોતાનો રોષ વ્યક્ત કરી પાલિકા તંત્ર સામે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી. પાલનપુર શહેરના બિજેશ્વર કોલોનીથી માલણ દરવાજા સુધીના રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી ખાડા પડેલ હોવાથી પસાર થતા લોકોને મુશ્કેલીઓ પડતી હતી. પાલિકા તંત્રને ઊંઘમાંથી જગાડવા માટે સ્થાનિકોએ આંદોલનના માર્ગે જવાની તૈયારી બતાવી હતી. જો કે લોકોનો ગુસ્સો ફૂટી નીકળે તે પહેલાં ગત રાત્રે પાલિકાના પ્રમુખ અને ભાજપના નગરસેવકોની હાજરીમાં બિસ્માર રોડ પરના ખાડા પૂરવાની સાથે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ રોડ પર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખ્યા બાદ ચોમાસા પછી આ રોડ બનાવવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. આજે આ રોડનું અમે સમારકામ ચાલુ કર્યું છે, એટલે વોર્ડ નંબર 3 અને અંબાજીનો જે મુખ્ય માર્ગ છે, જાહેર રસ્તો છે, અને અહીંના અમારા જે સભ્યશ્રી દ્વારા રજૂઆત થયેલી હતી અને સ્થાનિક રહીશો દ્વારા પણ રજૂઆત થયેલી હતી એ ધ્યાનમાં રાખી અને અમે અહીંયા અમારા બધા વોર્ડના 3 નંબરના 3 સભ્યોશ્રીઓ, અમારા બાંધકામ ચેરમેનશ્રી અને અમે અહીંયા સાથે રહી અને આજે રોડનું સમારકામ ચાલુ કરાયું છે RMC માલ દ્વારા. અને વરસાદ ચોમાસા પછી અહીંયા જે એક લાઇન ભૂગર્ભની નાખવાની છે એ નાખ્યા પછી અમે નવા રોડ બનાવવાનું અહીંયા આયોજન કરશું. કેટલે સુધી સમારકામ અહીં મહિલા મંડળથી લઈ અને છેક વલ્લીવાળા પર કંથેરી હનુમાન રોડ સુધી અમે જે ખાડા છે એનું સમારકામ કરાવી દઈશું.